આગામી 7 મેના રોજ સુરત શહેરમાં જે વિસ્તારમાં મતદાન યોજાવાનું છે તે વિસ્તારના મતદાન મથકના 100 મીટરના અંતરે કેટલાક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. સુરત શહેરમાં જે વિસ્તારોમાં નવસારી લોકસભા લાગે છે તે વિસ્તારમાં મતદાન યોજાવાનું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને મતદાન મથકથી 100 મીટરના અંતરે ચિહ્ન દર્શાવવામાં આવ્યું છે. આટલા મીટરમાં રાજકીય પક્ષો માટે અમુક પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. કોઈ પણ રાજકીય પક્ષ ઉમેદવાર તેના ચૂંટણી એજન્ટ કાર્યકરો કે સમર્થકો કે અન્ય કોઈ પણ વ્યક્તિને મત માટે પ્રચાર કરી શકે નહીં. મતદારોને ધાક ધમકી આપી કે રજાડીને મતદાન કરવા માટે અટકાવી શકાય નહીં. કોઈ મતદાર કે ચૂંટણીમાં મત ન આપવા સમજાવવા ચૂંટણી લગતી કોઈ નોટિસ કે નિશાની પ્રદર્શિત ન કરવી જોઈએ. મતદાન મથકમાં મતદાન કરવા માટે આવેલા મતદાર ઉમેદવાર તથા ચૂંટણી પંચે અધિકૃત કરેલ વ્યક્તિ સિવાયની વ્યક્તિએ પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બેટા, તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું, થઈ જશે. બેટા, લોન માટે વાત તો થઈ ગઈ છે ને? હા પપ્પા, ગેરંટી છે, મળી જશે લોન. પણ બેટા, આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી. છે ને વિશ્વાસ. વિશ્વાસ? હા વિશ્વાસ. આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ. આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ. મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ. મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ. મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ. ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ. ગેરંટીનો વિશ્વાસ રેતની રેખા નહીં, પથ્થરની લકીર છે. આ મોદીની ગેરંટી છે. કમરનું બટન દબાવો, ભાજપને વિજયી બનાવો.